આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજે બીજો વિડિયો સ્વાધ્યાય 3.1 ક્વેશ્ચન નંબર 5 ટેક્સ્ટબુકમાં પેજ નંબર 63 ઉપર છે. અહીંયા આપણે સાથે રાખીએ છીએ, પણ ખાસ ધ્યાન રાખજો કે તમે પણ સાથે રાખજો, બરાબર? નકર અહીંયા જ જોઈન બધું કરશો તો કાંઈ અમુક વસ્તુ છે એ ખબર નહીં પડે. એટલે ટેક્સ્ટબુક ખુલ્લી રાખવાની. આપણે કેમ સ્કૂલે ભણતા હોય ત્યારે ટેક્સ્ટ બુકમાં હું તમને કહું ભાઈ ટેક્સ્ટ બુક ખોલો, એટલે બધાએ ટેક્સ્ટ બુક ખોલીને પેજ નંબર કાઢો કે અહીંયા આપણે પહોંચ્યા છીએ, એવી રીતે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખવાની અને સાથે સાથે વિડીયો જોવાનો, બરાબર છે? તો ચાલો પ્રશ્ન નંબર 5. નીચે દર્શાવેલા કોષ્ટકમાં દરેક ખેલાડી 4 રમતમાં મેળવેલ અંક દર્શાવે છે. કેટલી રમત રમ્યો છે? 4. ખેલાડી એ રમત 1, 2, 3 અને 4 રમ્યો છે. ખેલાડીએ એક રમતમાં 14 એને સ્કોર થયો, એનો રન થયા કે જે હોય તે, બરાબર? લગભગ તો રન જ છે, આ રન જ છે. ઓકે, 14 રન થયા. બીજી રમતમાં 16 રન થયા. ત્રીજી વખત રમ્યો તે 10 થયા અને ચોથી વખત રમ્યો તો 10 થયા. બીજો ખેલાડી છે એ પહેલી રમતમાં 0 રન કર્યા, બીજી રમતમાં 8, ત્રીજીમાં 6 અને ચોથીમાં 4 રન કર્યા. પછી આ જે ત્રીજો ખેલાડી છે એણે પહેલી રમતમાં 8 રન કર્યા, બીજામાં 11 કર્યા અને ત્રીજી રમત એ રમ્યો જ નહીં અને ચોથીમાં એણે 13 રન કર્યા. તો હવે એનો એવરેજ આપણે જે કાંઈ હશે પ્રશ્નો હશે એ પ્રમાણે આપણે એનું શોધવાનું છે. ઓકે, પહેલો પ્રશ્ન. દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી, આપણે જે ખેલાડી એ છે એની સરાસરી શોધવાની છે. તો અહીંયા લખું ખેલાડી, અહીંયા પહેલાં એક કરી દઉં છું, ખેલાડી એ એ કરેલા રન કેટલા રન કર્યા છે? તો કે 14, 16, 10 અને 10. રેડી? આ 4 રન એણે કર્યા છે, 14, 16, 10 અને 10. હવે એની આપણે સરાસરી શોધીએ. સરાસરી બરાબર જે રન છે એનો સરવાળો 14 + 16 + 10 + 10, છેદમાં કેટલા લખીશું? 1, 2, 3 અને 4, બરાબર? હવે સરવાળો કરો. 0 એટલે મને એમ લાગે છે કે આ બંને થઈને 20 થાય અને આ બંને થઈને 20, એટલે 40 આનો જવાબ આવશે. 40 ના છેદમાં 4, 40 ભાગ્યા 4 કરશો તો જવાબ આવશે 10. તો 10 આપણને પહેલાનો જવાબ મળી ગયો. બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? દરેક રમતમાં સી વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાંગશો કે 4 વડે ભાંગશો, શા માટે? ઓકે, આનો જવાબ આપો. આ સી ની તમે સરાસરી શોધો તો 8 + 11 + 13 થાય, બરોબર? એક રમત રમ્યો નથી તો તમે ભાગાકાર 3 થી કરશો કે 4 થી કરશો? 3 થી જ થાય ને, કારણ કે એક રમત તો એ રમ્યો જ નથી, 3 જ રમત રમ્યો છે, બરાબર છે? આમાં એને 0 સ્કોર નથી, એ રમ્યો જ નથી, જો ગ્રાઉન્ડ ઉપર ગયો જ નથી. 0 હોત ને તો આને સરાસરીમાં એડ કરત, પણ 0 નથી, એ ગ્રાઉન્ડ ઉપર ગયો જ નથી, રમ્યો જ નથી. તો આ 3 જ એ રમત છે એની ગણાશે, પહેલી બીજી ને ચોથી, આ 3 જ રમત થશે, એટલે 3 વડે ભાગાકાર કરશું. અહીં લખીએ કે ખેલાડી સી ની સી ના રનની સરાસરી શોધવા માટે 3 વડે ભાગાકાર કરીશું, કારણ કે એ ખેલાડી ખેલાડી સી સી એ 3 જ રમત રમ્યો છે, 3 જ રમત રમ્યો છે, 4 રમત રમ્યો જ નથી. 4 રમ્યો હોય તો આપણે છેદમાં 4 લખાય ને, 4 વડે ભાગાકાર થાય ને, બરાબર છે? એ 3 જ રમત રમ્યો છે, એક વખત તો એ રમવા ગયો જ નથી. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. બી એ 4 વખત રમ્યો છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? હવે આપણે ત્રીજો પ્રશ્ન અહીંયા કરીએ.
બી છે એ તો ચારેય રમત રમ્યો છે, તો તમે એની સરાસરી કેવી રીતે શોધ? તો આપણે અહીંયા અત્યારે ખેલાડી ખેલાડી બીના રન લખીએ, 0, 8, 6 અને 4. ઓકે, આપણે એની સરાસરી શોધવાની કીધી છે તો આપણે શોધીએ, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. સરાસરી બરાબર 0 + 8 + 6 + 4 છેદમાં 4. હવે આ બધાયનો સરવાળો કરો, 6 4 10 ને 8 18 ના છેદમાં 4. બરાબર, 4 છેદમાં શું કામ આવ્યા? કે એક વખત એને 0 રન કર્યા છે, એ ગ્રાઉન્ડમાં આવ્યો તો રમત રમવી હતી પણ 0 રને આઉટ થઈ ગયો, એટલે એ રમત એની ગણાશે. બરાબર, એટલે છેદમાં 3 ન લખી શકાય, છેદમાં તો 4 જ લખવા પડશે. ઓમાં આપણે ખેલાડી સીમાં તો છેદમાં 3 એટલે લખાતા કે ગ્રાઉન્ડ ઉપર આવ્યો જ નહોતો, રમત રમ્યો જ નથી, એને બેટ હાથમાં લીધું જ નથી. સમજાય છે હું કહું છું એ? ઓકે, ચાલો આ બેનો ભાગાકાર કરો, આપણે રકમમાં ભાગાકાર કરીએ. 18 ભાગ્યા 4, 4 × 4 એટલે 16, ચોકે ચોકે 16, 2 ઉપર મૂકીશું પોઈન્ટ, નીચે મૂકીશું 0, 4 × 5 = 20. રેડી? 4.5 છે જવાબ આવશે, 4.5 રન આ એની સરાસરી આવશે. આમાં દરેકની પાછળ તમે એકમ લખી શકાય રન, બરાબર, રન છે એટલા માટે રન. જો એની જગ્યાએ સેમી હોય, મીટર હોય, બીજો કઈ શબ્દ હોય, વજન હોય, તો કિગ્રા કરીને તમે વજન કિગ્રા લખી શકો. બરાબર છે, એક ખાસ ધ્યાન રાખશું. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, કોનો દેખાવ સૌથી સારો છે? તમને આમાંથી સારો દેખાવ તો જોતા જ ખબર પડી જાય. મને એમ લાગે છે કે એક નંબરનો જે ખેલાડી છે ને એનો સારો છે, કારણ કે એને જો કેટલી રમત રમ્યો છે, 4 એ 4 રમતની એવરેજ કેટલી આવી? એની સરાસરી 10 આવી છે. આની એવરેજ જુઓ તો સીની સરાસરી કેટલી આવે છે? આમ તો આનો સરવાળો 11, 22 ને 23, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31. ખેલાડી સી નું આવશે. ખેલાડી સી છે એ સૌથી સારો કહેવાશે. શું કામ? કે એની એવરેજ છે આની એક કરતા વધારે આવે છે, તમારે શોધવી પડશે ખેલાડી સી ની સરાસરી. ટૂંકમાં શોધું છું ઝડપથી. 8 + 11 + 13 છેદમાં 3. બરાબર, બધાનો સરવાળો થાય છે 8 ને 1 9, 10, 11, 12, એટલે 32 થાય છે છેદમાં 3. આ બેનો ભાગાકાર કરો તો 3 × 1 = 3, 10 પોઈન્ટ, 3 × 6 = 18 અને 3 × 6 = 18, 10.66 રન આનો સ્કોર આવે છે. કોનો સ્કોર આવે છે? સરાસરી સ્કોર ખેલાડી નંબર સી નો. ખેલાડી એનો સ્કોર કેટલો હતો? 10. આનો કેટલો છે? 10.66. એટલે ખેલાડી સી ની સૌથી રમત સારી કહેવાય ને. સમજાય છે? ખેલાડી સી છે એ સૌથી સારું રમ્યો છે, ભલે 3 જ ઇનિંગ્સ રમ્યો, જો એ 3 જ વખત રમ્યો છે પણ સારું રમ્યો છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આજે આ એવરેજનું ચેપ્ટર છે એ લગભગ ઓલમોસ્ટ આપણને સરાસરી કાઢતા આવડી ગઈ છે. રેડી? એટલે જેની એવરેજ સારી હોય એ રમત એની સારી કહી શકાય, એટલે આમાં તમે એનું નામ પણ તમે લખી શકો, કારણ કે આમાં એવું નથી કીધું કે કોની એવરેજ વધારે છે. કોનો દેખાવ સૌથી સારો છે તો આમાં તમે એ પણ લખી શકો. શું કામ? કે એ છે એ ચારેય વખત રમ્યો છે અને એણે રન છે એ દરેક વખતે સારા કર્યા છે. બરાબર, એટલે અહીંયા આપણે લખી શકીએ કે એનો દેખાવ સારો છે. શું કામ મેં સીનો ન લીધો? એ તમે વિચાર્યું, એ એક ઇનિંગ નથી રમ્યો, આ ચારેય રમત રમ્યો છે એટલે સારું કહેવાય ને. બરાબર છે. આ જો એક કઈ ઇનિંગ્સમાં એણે નથી રમ્યો એવું કંઈ નથી કર્યું, એટલા માટે એની રમત છે એ સારી કહી શકાય. ચાલો એના પછી આપણે પ્રશ્નો 6 7 8 9 નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. અત્યારે
અહીંયા વિડિયો આપણો પૂરો કરીએ. આ પેજ તમારું HW છે. ઓકે, આભાર.